સર, મને ઇનપુટ સાધનો અને સીપીયુ વિશે લગભગ બધી જ ખબર પડી ગઈ છે, પણ હવે મને આઉટપુટ વિશે કંઈક સમજાવશો? આઉટપુટ વિશે જાણવા માટે રામ, આપણે એક સરસ મજાનો પ્રોગ્રામ જોવો પડશે. કેમ સર? કારણ કે આઉટપુટ સાધનોની સંખ્યા ખૂબ જ મોટી છે અને તે વિશે જાણવા માટે આપણે ખૂબ જ સમય આપવો પડશે. પણ જો આપણે એક નાની વિડીયો જોઈ લઈશું તો આપણને બધું સમજાઈ જશે. જો મિત્રો, અગાઉ આપણે કેટલાક ઇનપુટ સાધનો અને સીપીયુ વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ અને હવે આપણે કેટલાક આઉટપુટ ડિવાઇસ અને મોનિટર વિશે જોઈશું. મિત્રો, આપણે ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટમાં પ્રોસેસ જ્યાં થાય છે તે સીપીયુ, અને સીપીયુમાં જે કંઈ પ્રક્રિયા થઈ રહી છે તે અથવા તેનું આઉટપુટ આપણને જે સાધન ઉપર મળે છે તે સાધન વિશે માહિતી મેળવીશું. પ્રક્રિયામાં અને તેના પરિણામ એટલે કે આઉટપુટમાં કેવા પ્રકારના દ્રશ્યો જોવા મળશે, એટલે કે વિઝ્યુઅલી એ પરિણામ આપણને કેવું જોવા મળશે તેનું સંપૂર્ણપણે નિદર્શન આ મોનિટર કરે છે, એટલે જ તેને VDU, વિઝ્યુઅલી ડિસ્પ્લે યુનિટ કહેવામાં આવે છે. VDUને સામાન્ય રીતે આપણે મોનિટર તરીકે ઓળખીએ છીએ. મોનિટર મુખ્યત્વે બે પ્રકારના હોય છે, એક તો મોનોક્રોમ મોનિટર્સ અને બીજા કલર મોનિટર્સ. મોનિટર્સના પ્રકાર પણ જુદા જુદા પ્રકારના હોય છે, જે તેના રેઝોલ્યુશનને આધારિત છે. પરંતુ આપણે એટલું સમજીશું કે જે કંઈ પ્રક્રિયા થઈ રહી છે તે અથવા તેના ઉપરથી મળનારું પરિણામ, એ જે દૃશ્ય રૂપે આપણને મોનિટર પર જોવા મળે છે તે બે રીતે, મોનોક્રોમ એટલે કે કાળું અને ધોળું, બ્લેક એન્ડ વ્હાઈટ, અને રંગીન, એમ બંને પ્રકારના મોનિટર્સ પર આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, આઉટપુટ સાધનોમાં બીજું કોઈ અગત્યનું સાધન હોય તો તે પ્રિન્ટર છે. પ્રિન્ટર ઘણા પ્રકારના હોય છે અને તેને મુખ્યત્વે બે વિભાગમાં વહેંચવામાં આવે છે. એક ઇમ્પેક્ટ પ્રિન્ટર અને બે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. ઇમ્પેક્ટ પ્રિન્ટરમાં 9 પિન્સ અને 24 પિન્સ એવા ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર્સ ઉપલબ્ધ છે. 9 પિન એટલે શું? કે એક કેરેક્ટર છાપવામાં 9 પિન એક સામટી પેપર ઉપર જઈને ડોટ્સ બનાવે છે અને એ ડોટ્સથી એક કેરેક્ટરની રચના થાય છે, એને આપણે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર કહીએ છીએ. જ્યારે 24 પિનની મદદથી કોઈ એક કેરેક્ટર ઉપસાવે તે વખતે તેને આપણે 24 પિનનું ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર કહીએ છીએ. આ બંને પ્રકારના પ્રિન્ટર્સ, જેને ઇમ્પેક્ટ પ્રિન્ટર્સ કહેવામાં આવે છે, અને આ ઇમ્પેક્ટ પ્રિન્ટર્સ જેટલી પિન્સને પેપર ઉપર પોઈન્ટ્સ છાપવાના હોય તેના પર હથોડાની માફક વાગે છે અને એટલા જ પોઈન્ટ પેપર પર અથડાય ત્યારે તેના બિંદુઓની રચના થાય છે. બાકીની પિન્સ જે સ્થળે હોય તે સ્થળે એવી ને એવી જ રહે છે. આમ જેટલી લાઇન્સ છાપવાની હોય તે રીતે, જેટલી પિન્સનું આયોજન થયું હોય તે પ્રમાણે, જેટલી પિન્સથી કોઈ એક કેરેક્ટર છાપવાનું હોય તે રીતે, જ્યારે તે પિન્સ ઉપર હથોડાની માફક પ્રહાર થાય અને તેનાથી એક કેરેક્ટર ઉપસતો હોય છે. નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર્સમાં આપણને ઇન્કજેટ અને લેઝર એ બે પ્રકારના પ્રિન્ટર્સ જોવા મળે છે. ઇન્કજેટ પ્રિન્ટર્સમાં બે પ્રકારની કાર્ટરીજ હોય છે, એક બ્લેક કાર્ટરીજ અને બીજી કલર કાર્ટરીજ, જેમાં સ્યાહી હોય છે અને સ્યાહીમાંથી ફુવારા મારફતે કેરેક્ટર્સ કાગળ પર છપાય છે. જ્યારે લેઝર પ્રિન્ટરમાં ટોનર હોય છે અને ટોનરની મદદથી કાગળ ઉપર અક્ષરો ઉપસે છે. કમ્પ્યુટરમાં ધ્વનિ રૂપે અંકિત થયેલી માહિતી પણ તમે પુનરુત્પાદિત કરી શકો છો. જ્યારે કોઈ પણ ગીત કે અવાજ તમારે ફરીથી સાંભળવું હોય તેઓ તે ફાઇલને પ્લે કરતા સ્પીકર્સ પર તમે ધ્વનિનો આનંદ લૂંટી શકો છો. આ સિવાયના ઘણા બધા આઉટપુટ કમ્પ્યુટર દ્વારા મળે છે, જેમ કે વિડીયો સ્વરૂપે, શૈક્ષણિક કાર્યક્રમો, ચલચિત્રો અને મલ્ટીમીડિયા પ્રોગ્રામ્સ આપણે કમ્પ્યુટર પર જોઈ શકીએ છીએ.
તેમના સોનોગ્રાફી રિપોર્ટ્સ પણ કોમ્પ્યુટરની મદદથી મેળવે છે. મિત્રો, કોમ્પ્યુટર એક એવું સાધન છે જેનો ઉપયોગ વૈજ્ઞાનિકોથી માંડી સામાન્ય માનવી પણ કરે છે. જેવો જેનો ઉપયોગ તેવું અને તેટલું આઉટપુટ. સર, કોમ્પ્યુટર એક ગજબનું સાધન છે. જે કંઈ પણ તે કરવું હોય તે બધું જ આ સાધન દ્વારા શક્ય છે. કમ્પ્યુટર એક એવું સાધન છે જેની અંદર સાધનો છે. કમ્પ્યુટરે ટાઈપરાઈટર છે, ફોટો, ઓડિયો, વિડીયો બધું જ તેમાં છે. તે ટેપ રેકોર્ડર છે, તે વીસીડી કે ડીવીડી પ્લેયર પણ છે, તે કેમેરા પણ છે, તે ફોટો પાડી શકે છે, તે મૂવી તૈયાર કરી શકે છે. પ્લીઝ સર, આ બધું મને શીખવશો? ધીરજ રાખ, ધીરજના ફળ મીઠા, તને બધું જ આવડી જશે.